शनिवार 7 नवम्बरे सांजे 6 कलाके थी रविवार सांजे 6 कलाक सतत 24 कलाक रक्तदान शिबिर 24 कलाक सतत केशुबापा ने लोको भाव थी भावांजलि आपशे। नमस्कार, खबर से .com पर थी हूँ राजेश शाह। दर्शक मित्रों, गुजरात ना पूर्व मुख्यमंत्री स्वर्गस्थ केशुभाई की श्रद्धांजलि सभा नु सूरत में आयोजन करवामां आव्युं छे। ए आयोजन शू छे एना विषे आपणे आजे वात करीशुं लोक समर्पण रक्तदान केन्द्र ना चेरमेन हरिभाई कथिरिया साथे। हरिभाई, आपणे स्वर्गस्थ केशुभाई की श्रद्धांजलि कार्यक्रम सूरत में तमे राख्यो छे एवुं अमने जाणवा मळ्युं, तो ए आखा कार्यक्रम में काले शू आपणुं आयोजन छे? नमस्कार दर्शक मित्रों, केशुभाई ना अवसान पछी ખૂબ બધાએ મીડિયામાં પેપરના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી અને આપી પણ જોઈએ, કારણ કે ખરેખર કેશુદાદાએ ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું જે સૂત્ર આપ્યું હતું એને અનુસરીને એ જ પ્રમાણે પગલાં લઈ અને ભય એટલે કે જે ગુંડાઓને બધા એને પકડીને જેલને હવાલે કર્યા હતા અને ગુપડિયું ગામ કરી અને સમૃદ્ધિની દિશા તરફ ગુજરાતને લઈ ગયા હતા। सूरत में सर्वज्ञाति समाज साथे मळीने एवो निर्णय कर्यो कि आपणे सूरत में आखा गुजरात में वसता तमाम वर्गना लोको रहता होय त्यारे अलग रीते दादा ने एक श्रद्धांजलि कार्यक्रम आपीए। तो मित्रों, दादा ने श्रद्धांजलि आपवा माटे शनिवार तारीख 7 रात्रे 6 कलाक थी लई रविवार रात्रे 6 वाग्या सुधी एटले के कंटीन्यू 24 कलाक सुधी रक्तदान शिबिरनुं आयोजन कर्युं छे। दादाए खूब કામ ગુજરાત માટે કર્યું છે, તો આપણે પણ એ ધબકતું રાખવા માટે લોહી આપી અને આ શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો છે। સાથે સાથે તમામ વર્ગના લોકો, ઉદ્યોગપતિઓ, રાજકીય માણસો, ધર્મગુરુઓ અને સમાજના આગેવાનો આવી અને દાદા વિશે બે બે શબ્દમાં શ્રદ્ધાંજલિ પુષ્પ શ્રદ્ધાંજલિ આપી અને દાદાને શ્રદ્ધાંજલિ આપે આ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સર્વજ્ઞાતિ સમાજ દ્વારા। હરિભાઈ, કેટલી રક્ત બોટલ ભેગી થાય એવી આપની અપેક્ષા છે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં? આમ તો છે ને એકદમ અખંડ રક્તદાન શિબિરનું આયોજન છે કે બે પાઇપ ઉપર સતત રક્ત વહ્યા કરે, પરંતુ અમને લાગે છે કે દાદાના 92 વર્ષ થયા હતા એટલે 920 અથવા તો 1920 યુનિટ રક્ત એકઠું કરીશું અને એ વરાછા રોડ ઉપર અને કતારગામ સુરતની જનતા આશાનીથી કરી દે એ પરિપૂર્ણ થશે એવી અમને અપેક્ષાઓ છે। હરિભાઈ, એક છેલ્લો સવાલ મારે તમને એ પૂછ્યું છે કે દર વખતે દિવાળીના સમયે રત્ન કલાકારો વતન જતા હોય છે ત્યારે રક્તની અછત ઊભી થતી હોય એવું આમ સામાન્ય જાણવા મળે છે, આ વખતે કદાચ રત્ન કલાકારો ન જાય, તો આ વખતે અત્યારે રક્તની આપણી પાસે શું સ્થિતિ છે? રાજેશભાઈ, આપ સુરત શહેરમાં વસો છો એટલે આપણને આ માહિતી હોય, પરંતુ દર ફેરી રત્ન કલાકારો ગામ જાય અને શોર્ટેજ થાય, આ વખતે ગામ નહીં જાય તેમ છતાં પણ શોર્ટેજ રહેશે, કારણ કે કોરોના કાળમાં લોકો એટલા બધા રક્ત આપવા માટે પહેરાતા નથી અને સમજાવીને રક્ત એકઠું કરવું પડે છે। આખા કોરોના કાળ લોકડાઉનથી લઈ અને અત્યાર સુધીમાં ખૂબ ઓછી સંસ્થાઓ આગળ આવીને રક્તદાન શિબિરો યોજી છે, ખાસ કરીને ગામના સ્નેહ મિલનો હોય, ફેક્ટરીઓ હોય, ધર્મગુરુઓ હોય, આ બધા કેમ્પ રાખતા હતા, પણ આ ગાળા દરમિયાન કોઈ પણ કેમ્પનું આયોજન થયું નથી, એટલે મારે સુરત શહેરના યુવાનોને ખાસ જણાવવાનું કે આપ આગળ આવો અને રક્તદાન કરો અને જરૂરિયાતમંદ લોકોને રક્ત પૂરું પડે એનામાં સહભાગી બનો। દર્શક મિત્રો, શ્રદ્ધાંજલિ સભા તો બરાબર છે એમનું આયોજન, પરંતુ એ સાથે રક્તદાન ભેગું કરવાનું એમનું કામ છે એ સરાહનીય છે અને શહેરના લોકો એમાં સહયોગ આપે એવી અમારી વિનંતી છે, તો કારણ કે એ રક્ત છેલ્લે તો તમને જ કામ લાગવાનું છે। હરિભાઈ, થેન્ક યુ વેરી મચ, ખબર છે .com પર વાત કરવા માટે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાતને સુશાસન આપવાનો જેમણે નમ્ર પ્રયાસ કર્યો એવા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું તાજેતરમાં અવસાન થયું, તેને દિલથી ભાવાંજલિ આપવા માટે લોકોના હૃદયમાં વસેલા આ નેતાને, એક પિતા તુલ્ય જેમણે પ્રેમ આપ્યો છે એવા વ્યક્તિને સુરત ખાતે એક અનોખી ભાવાંજલિ આપવાનો કાર્યક્રમનું આયોજન થયું છે। શનિવાર 7 નવેમ્બરે સાંજે 6 કલાકેથી રવિવાર સાંજે 6 કલાક એટલે સતત 24 કલાક રક્તદાન શિબિર 24 કલાક સતત
કેશુબાપા ને લોકો ભાવથી ભાવાંજલિ આપશે, એના સ્મરણોને વાગોળશે, એ દિગ્ગજ નેતાએ કરેલા કાર્યોને સંભાળશે, આ રીતે એને ભાવાંજલિ આપવાનો પણ વિશેષ પ્રોગ્રામ છે. વરાછા રોડ બ્લડ બેંકની સામે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના જેડી ગાભાણી હોલ ખાતે આ કાર્યક્રમની સાથે દાદાના જીવનના પ્રસંગોના ફોટોગ્રાફની એક પ્રદર્શની પણ રાખી છે. દાદાનું અનોખું વિઝન એટલે ગોકળિયું ગામ, ગામડાને બચાવવા માટેનો એક ખૂબ મોટો ઉમદા વિચાર એ ગોકળિયું ગામ છે. નર્મદાના પાણી સૌરાષ્ટ્ર પહોંચે, તરસ્યા સૌરાષ્ટ્રને પાણી આપવાનું કામ કર્યું તો નર્મદાની પ્રતિકૃતિ છે. સોમનાથ ટ્રસ્ટના એ પ્રમુખ તરીકે એણે કાર્ય કર્યું છે ત્યારે સોમનાથ મંદિરની પણ પ્રતિકૃતિ છે, એના ફોટોગ્રાફ પણ છે. આ રીતે સુરત ખાતે એક અનોખી ભાવાંજલિ, કદાચ ક્યારેય કોઈને ન મળી હોય એવી ભાવાંજલિ આપવાનો આ નમ્ર પ્રયાસ છે. વિશેષ ગૌરવ અને આનંદ તો એ થાય કે કેશુબાપા એ કોઈ એક જ્ઞાતિના નહોતા, એણે ગુજરાતના તમામ જ્ઞાતિ સમાજ માટે એક પિતાતુલ્ય વાત્સલ્ય સાથે મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે. એટલે સર્વજ્ઞાતિ સમાજ પ્રેરિત શ્રી કેશુભાઈ પટેલ ભાવાંજલિ આયોજન સમિતિએ આયોજન કર્યું છે. શનિવાર સાંજે 6 કલાકે આ ભાવાંજલિ શરૂ થશે. વર્તમાન COVID-19ને ધ્યાનમાં રાખીને આમાં તમામ નિયમોનું પાલન થાય, રક્તદાતા આવશે, રક્તદાન કરીને એ જતા રહેશે, મહાનુભાવ આવશે, દાદાને પુષ્પાંજલિ અને ભાવ પ્રગટ કરીને એ પણ નીકળી જશે. આમ સતત 24 કલાક ભાવાંજલિ લોકો વ્યક્ત કરતા રહેશે, આવીને પાછા નીકળી જશે, એટલે ડિસ્ટન્સનું પણ પાલન થશે, નિયમોનું પાલન થશે. વિશેષ આ કાર્યક્રમમાં આ વાત્સલ્ય, આ ભાવ, આ ભાવાંજલિ ઝીલવા માટે, એના સાક્ષી બનવા માટે સ્વર્ગીય કેશુભાઈ પટેલના દીકરા ભરતભાઈ એમનો પરિવાર, કેશુબાપાની દીકરી સોનલબેન એમનો પરિવાર, અને દીકરા કરતાં વિશેષ દાદાની જેણે જિંદગીભર સેવા કરી છે એવા એમના આસિસ્ટન્ટ પીએ મને છે શેતલભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહેવાના છે. એમની ઉપસ્થિતિમાં આ ભાવાંજલિ કાર્યક્રમનો પ્રારંભ થશે. આ પ્રસંગે કેન્દ્રના આપણા મંત્રી મને શ્રી મનસુખભાઈ માંડવિયા આ શુભારંભ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેવાના છે. મિત્રો, દાદા માટે, કેશુભાઈ પટેલ માટે જેટલો ભાવ પ્રગટ કરીએ એટલો ઓછો છે. આવા વ્યક્તિને, એના વિરાટ વ્યક્તિત્વને સાજે એવી ભાવાંજલિ આપવાનો કામ સુરતે કર્યું છે, ત્યારે આપ સૌ સુરતના સુજ્ઞ નાગરિકો અને સુરતની બહાર પણ રહેતા તમામને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે હું પ્રાર્થના કરું છું. લક્ષ ચેનલ ઉપર, રિયલ નેટવર્ક ઉપર, કર્તવ્ય ટીવી ચેનલ ઉપર, હિન્દ ટીવી ચેનલ ઉપર, રાજકોટની અબતક ચેનલ ઉપર, જનાદેશ ચેનલ ઉપર, ઉપરાંત ફેસબુક અને યુટ્યુબ ઉપર, આ સોશિયલ મીડિયામાં પણ 24 કલાક સુરતના નહીં, ભારતના સીમાડા વલોટીને વિદેશ સુધી આ ભાવાંજલિ કાર્યક્રમ આપ માણી શકશો. બસ દાદાને આપણે માન આપીએ અને ખરા અર્થમાં એના પ્રત્યે ભાવ પ્રગટ કરીએ એવો અમારો આશય રહ્યો છે. મને ખૂબ આનંદ છે કે સુરતની એ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત ડાયમંડ એસોસિએશન, લોક સમર્પણ બ્લડ બેંક, વરાછા કોઓપરેટિવ બેંક, સરદાર ધામ, ખોડલ ધામ, ઉમિયા ધામ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની યુવા ટીમ અને અલગ અલગ જ્ઞાતિ સમાજ, આહિર સમાજ, વાણંદ સમાજ, કોળી સમાજ, બ્રહ્મ સમાજ, સેવાભાવી સંસ્થાઓ, વ્યવસાયિક અને વેપારી સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, આ બધી સંસ્થા મળીને આખું આયોજન કર્યું છે. ત્યારે દાદાના ચરણોમાં આ ભાવ પ્રગટ કરીએ અને ખરા આત્મા ભાવાંજલિ આપીએ એવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું છે. નમસ્કાર.